સવાલ પૂછવા માંગુ છું કે પાટીદારો ઉપર આટલો અન્યાય શા માટે? પ્રજા ને રાજ્ય સામે રોષ છે, અસંતોષ છે, તો શું તેમને વિરોધ કરવાનો હક નથી? કેમ નથી? પ્રજા એ પોતાના તન મન ધન ને સમર્પણ કરીને તમને પોતાના રાજા બનાવ્યા, એની જ ઉપર આટલો અત્યાચાર શા માટે? શું આપણા ગુજરાતના પાટીદારો આતંકવાદીઓ છે? અને જોશો તો અમારા પર આટલા ખોટા ગુનાઓ, ખોટા કેસો, રાજદ્રોહ 90 દિવસમાં 82 કેસો અને પાટીદારોના કેસોની તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચ, એન્ટિટેરિસેન્સ, એટીએસ આ લોકો કરશે? અને આપણા નેતા હાર્દિક પટેલ ઉપર આટલા ગંભીર ગુનાઓ લગાડીને સમગ્ર આંદોલન અને તમામ પાટીદારોનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે, ત્યારે હું એક સમસ્ત પાટીદાર સમાજ તરફથી, હું પાટીદારની દીકરી સહ તમામ સરકારી આગેવાનો, ધાર્મિક સંસ્થાના આગેવાનો અને અન્ય બધા જ લાગતા વળગતાઓને કહું છું કે અમારો અવાજ દામી દેશો, પણ અમારો આક્રોશ નહીં દામી શકો. અને આંદોલનમાં થયેલા ખર્ચાઓને તમે ગેરકાનૂની ધંધા ગણાવો છો? અરે હમણાં તમારા આરોપી રૂપિયાઓનો કૌભાંડ ગણાવવાનું શરૂ કરશો ને તો સાંભળતા સાંભળતા તમારા કાન થાકી જશે, પણ અમારી જીભ બોલતા નહીં થાકે. અને ક્યાં પૈસાનો હિસાબ તમે ગણાવવા નીકળ્યા છો? અને અમારા આંદોલનમાં થયેલા રૂપિયા અને એનાથી ને 10 ગણા વધુ સમય અને શક્તિથી પાટીદારોને ખર્ચવાની તાકાત છે, પાટીદારોને સમજી શું રાખ્યા છે? બસ હું આટલું જ કહીશ. જય સરદાર, જય પાટીદાર.